ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ભચાઉ નગરપાલિકાના ટ્રેક્ટરો આખા ગામમાં કચરો તેમજ દવાખાનાનું વેસ્ટ કચરો પણ ખાલી કરી જાય છે, જેથી ત્યાં કચરો વીણવાવાળા ગરીબ વ્યક્તિઓનું જાનનું જોખમ રહે છે. તેમજ આ કચરાની દુર્ગંધથી હિંમતપુરા વિસ્તારમાં રહેતા વ્યક્તિઓનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. નગરપાલિકાના ટ્રેક્ટરોના ડ્રાઈવરો દ્વારા ઇરાદાપૂર્વક આ કચરો ત્યાં ફેંકી જાય છે અને કચરો ત્યાં પડ્યો રહેતા હોવાથી ઝેરી વાયુ ફેલાય છે અને ક્યારેક તેમાં આગ લાગે ત્યારે પણ અત્યંત દુર્ગંધ આવે છે અને ધુમાડાના ગોટે ગોટા માણસનું જીવન જોખમમાં મૂકે છે. આ બાબતે અનેક વખત આ વિસ્તારમાં રહેવાસીઓ દ્વારા મૌખિકમાં તથા લેખિતમાં રજૂઆતો થયેલી છે. તેમ છતાં ઇરાદાપૂર્વક આ વિસ્તારથી નગરપાલિકા ભચાઉ દ્વારા સફાઈ કામદારો મારફતે કિનાખુરી રાખવામાં આવેલ છે અને ભચાઉ નગરપાલિકા દ્વારા જ્યાં ગામનો કચરો નાખવાનું નક્કી કરેલ છે ત્યાં કચરો ન નાખીને માણસોના જીવ સાથે ખતરનાક ખેલ ખેલાઈ રહ્યો છે. આવું થવાથી હવાજન્ય ભયંકર બીમારી ફેલાઈ રહી છે અને હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને ધ્યાને લઈ કોરોના ન ફેલાય તે માટે આ કચરો કાયમી નિકાલ જરૂરી છે. માત્ર હિંમતપુરાના નહીં પરંતુ અન્ય વિસ્તારમાં પણ ઝેરી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. નગરપાલિકાના ટ્રેક્ટર અહીં કચરો નહીં નાખવાનું જણાવીને તો માણસોથી ગેરવર્તન કરી મન ફાવે તેવો વ્યવહાર કરે છે, જેથી વહેલી તકે કચરાના ટ્રેક્ટર રેલવે નાળાની પાછળ નાખવામાં આવે છે તે બંધ કરવામાં આવે, નહીં તો સ્થાનિક રહેવાસીઓ દ્વારા જનતા રેડ કરીને કચરાના વાહનો ટ્રેક્ટરો જે હિંમતપુરામાંથી પસાર થાય છે તેને રોકવામાં આવશે, જેની તમામ જાતની જવાબદારી ડિસ્પેચ કલાક ભચાઉ નગરપાલિકાની રહેશે. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે.